સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ ભાજપમાં ભંગાણ સર્જાયું છે ત્યારે કચ્છ રાપરના 1000થી વધારે ભાજપના કાર્યકરો વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. રાપર બેઠકમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતાને રિપીટ કરવામાં આવ્યા છે. કચ્છ ભાજપમાં ભંગાણ સર્જાયું છે. કચ્છ રાપરને 1000થી વધારે ભાજપના કાર્યકરો આજે વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. રાપર બેઠક ભાજપ વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતાને રિપીટ કરવામાં આવ્યા છે. પંકજ મહેતા ટિકિટ આપવામાં આવતા રાપર ભાજપમાં નારાજગી જોવા મળી છે. કોંગ્રેસ નેતા મિતુલ મોરબિયાએ કહ્યું હતું કે સોમવારે રાપર બેઠક કોંગ્રેસ ઉમેદવાર સંતોકબેન અરેઠિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર ખાતે આયોજિત કોંગ્રેસ સભામાં 1000થી વધારે કાર્યકરો આજે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. આ મામલે કચ્છ ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કચ્છના ભાજપના મીડિયા પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે આ વાતને માત્ર કોંગ્રેસનો ખોટો ભ્રામક પ્રચાર ગણાવ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસ તમામ જોડાયેલા કાર્યકરો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.